અકોટા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાને કારણે અમૂલ્ય પાણી બિન ઉપયોગી વહી રહ્યું છે. વડોદરા શહેરના સત્તાધીશો તેમજ વહીવટીતંત્ર શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાત પાણીનું યોગ્ય આયોજન કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો કકળાટ ઊભો થયો છે. એમાંય ખાસ તો પાણીની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવા ઉપરાંત લાઇન લીકેજને કારણે પાણીનો ખૂબ જ બગાડ થાય છે અને લોકોને પૂરતી માત્રામાં પૂરતા સમય સુધી પહોંચી શકતું નથી. વડોદરા કોર્પોરેશન એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. હજુ ફતેગંજનું દિવસો સુધી લીકેજ રિપેરિંગનું કામ પૂર્ણ થયું છે, ત્યાં તો અકોટા વિસ્તારનું લીકેજ બહાર આવ્યું છે. આ વિસ્તારના એક રહીશના કહેવા મુજબ અકોટા દિનેશ મિલ ગરનાળા નીચે પસાર થતી પાણીની મોટી લાઇનમાં લીકેજ છે અને બે મહિના દરમિયાન લાખો લીટર પાણી નાળામાં વહી ગયું છે. આ વિસ્તારમાં પાણીનું પ્રેશર અપૂરતું છે, તેની પાછળનું કારણ આ મોટું લીકેજ હોવાનું જણાઈ રહ્યું છે. વોર્ડ નંબર 12માં તંત્રને આ મુદ્દે રજૂઆતો પણ કરી છે, પરંતુ ધ્યાન અપાતું નથી. ગઈકાલે એક સુપરવાઇઝરે આવીને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી ફોટા લીધા હતા અને ગયા પછી શું કર્યું તેની કોઈ માહિતી નથી. તે દરમિયાન વિસ્તારના ભાજપના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ પાણીનો બગાડ થાય તે કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં, તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે. આ મુદ્દો આજે જ ધ્યાન પર લેવામાં આવ્યો છે. તે દરમિયાન એક રહીશના કહેવા મુજબ પાણી પણ ગંદુ મળે છે. કોર્પોરેશનનું તંત્ર પાણી શુદ્ધ પૂરતું વિતરિત કરતું હોવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિક ધરાતલ પર ચિત્ર જુદું જોવા મળે છે. શાળા કોલેજોમાં અમૂલ્ય પાણી બચાવવાનો પાઠ બાળકોને ભણાવાય છે, તે પાઠ પાલિકા તંત્રના સત્તાધીશો અધિકારીઓ જો વિસર્યા હોય તો તેમને પણ ભણાવાય તે જરૂરી થયું છે. આ અકોટા વિસ્તાર છે, દિનેશ મિલની બાજુમાં સંજયનગર વસ્તી છે, એની બાજુમાં ગરનાળું આવેલું છે અને ત્યાં લગભગ અંદાજે બે મહિનાની આસપાસથી પાણીની આખા અકોટા વિસ્તારમાં સમસ્યા છે. અને છતાંય કોર્પોરેશન આ કાળા કાન કરે છે અને કશું કોઈ કામ પર ધ્યાન આપતી નથી. આ તો મેં સવારે અહીંથી પસાર થયો તો મેં જોયું તો નીચેથી પાણી એકદમ ફાસ્ટમાં પાણી વેસ્ટ થતું હતું, લાખો લીટર પાણી અહીંથી વેસ્ટ થયું છે, લગભગ બે મહિનાની આસપાસ થયું. ના ના, આ તો પીવાનું પાણી છે ભાઈ, આ તો વિશ્વામિત્રીને શુદ્ધ કરશે, આ તો પીવાનું પાણી છે. પણ ગંદુ પાણી ખાલી પબ્લિક માટે છે, પબ્લિકને ગંદુ પાણી ડેન્ડેજ લેજ મિક્સ કરીને પબ્લિકને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.